आया करे। ए माता जाय मरे एन केम विसरी का। चिंधे नए छोरु ने लथड़िया अंगड़ा ले। मरता लग माने अपने के मिसरिए कागड़ा। पंडमा पीड़ा घणी ने तोए मा हस्ती सदा। माया माप तनी के मिसरिए कागड़ा। मोते नाड़ू मांडियू ने पछी जम जड़ा खा खाई। तो एने ना छोरो नी चिंता था एने केम विसरिए का। मोढे बोलू ज्या मां त्या मने मारू बचपन याद आवे। हवे आ मोटो थई गयो ई मोटा पणानी मजा मने बधी कड़वी लागे कागड़ा। मली नहर ने मां मलीन हरने माते थी परमेश्वर जो पशु थया। जायोई जसोदा तनो कान के वाणो कागड़ा। भगवान ने भजो तो भगवान पण आवी मले। मले न गया पछी माँ केम विसरिए कागड़ा। जननी केरू जोर राघव ने रहे तू सदा। त्रिलोकनाथ राघवेंद्र सरकार। जननी केरू जोर तो राघव ने रहे तू सदा। माने न करी मोर करियो पिता ने कागड़ा। भगवान त्रिलोकना नाथ राघवेंद्र सरकार रामे पण पोताना पितानु मृत्यु पहला इच्छू छे मानु नथी इच्छू। ए मां अमृत भरियल आप तू कारा जननी तणा। अमृत भरियल आप तू कारा जननी तना। बीजा भणता बाप कोरा खर कागड़ा। शिवाजी महाराज छत्रपति शिवाजी महाराज ना मानु मृत्यु थई गयु छे। शिवाजी महाराज चौधार आसुड़े रड़ी रहा छे। सैन्य ना लोको बधा आवीने सरसेनाधिपति शिवाजी महाराज ने मनावी रह्या छे के महाराज छत्रपति शिवाजी अगर आप आप चौधार आसुड़े रड़सो तो सैन्य भांगी पड़से। आप रड़ो ए सारू न लगे। अने शिवाजी महाराज नो जवाब आपे छे के हूँ रड़ू छू एटला माटे के मने छत्रपति शिवाजी कहनारा तो जगत मां घणा छे पण मारो शिवो कहनारी मारी मां आज नथी रही। ई वात नो मने आज रड़वुं आवे छे। तुकारा जननी तणा। करसे कोड हवे कागड़ा। एवो सुंदर कार्यक्रम नु आयोजन लवारपुर नी अंदर थयु छे। आ कार्यक्रम नु आयोजन केशवलाल भाई अने कामताबेन ना मातृ पितृ भक्तो एवा बन्ने एमना पनोता संतानो कार्यक्रम नु आयोजन करी रह्या छे। दोस्तों
રાજેન્દ્ર ભાઈ અને ધીરજભાઈ આ બંને રામ અને લક્ષ્મણ જેવા દીકરાઓને એકવાર આપ બધા જોરદાર તાળીઓથી આશીર્વાદ આપો. જે પોતાના મા બાપની ઈચ્છા પૂરી કરશે એ હમારી વ્યાસપીઠ કહે રહી હૈ કે ઉનકી ઈચ્છા ભી ઉનકે સંતાન પૂરી કરેંગે. દોસ્તો, જે પોતાના મા બાપને લાડ લડાવશે એને એના સંતાનો પણ જરૂર લાડ લડાવશે, એટલું યાદ રાખજો દોસ્તો. બીજું ગૌરવ એટલા માટે છે કે વતનથી દૂર રહી અને છતાં પણ વતન પ્રત્યે પ્રેમ અને લાગણી જે લોકો દર્શાવી રહ્યા છે એ રીતે પણ આ પરિવાર ધન્ય છે. બાકી અમેરિકાની સ્વાર્થી ભૂમિ ઉપર ગયા પછી પોતાના વતનને યાદ કરવું, માયામાં લપટાઈ ગયેલા માણસો વતનને તો શું, પોતાના મા બાપ આયા પૈડા હોય તો એને યાદ નથી કરતા અમેરિકા ગયા પછી. અરે મારી માં મરી જાય તો એને સારામાં સારા સુગંધિત લાગડાથી બાળી દેજો, એનું જે કાંઈ બિલ આવે મને અમેરિકા મોકલી દેજો, આઈ હેવ નો ટાઈમ, હું અમેરિકાથી આવી શકું એમ નથી. એવી સ્વાર્થની એ ભૂમિ છે, એ ભૂમિ ઉપર રહી અને છતાં પણ ભારતના શ્વાસ, લવારપુરના શ્વાસ જે સંતાનો ભરી રહ્યા છે, ધન્ય છે એમની માતાને અને ધન્ય છે એમના પિતાને. સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મારી થોડી આપની સાથે શરતો છે. પહેલી શરત આપની સાથે ઈ છે કે આ કાર્યક્રમ અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ એક મોટા ઓડિટોરિયમની અંદર થાય છે અને ત્યાં આ કાર્યક્રમને સાંભળવા માટે 500 રૂપિયા, 300 રૂપિયા અને 200 રૂપિયાની ટિકિટ ખર્ચવી પડે અને ન મળે તો પગથિયા ઉપર બેસીને પણ આ કાર્યક્રમને સાંભળવો પડે છે. જ્યારે તમારા ગામની માલિકોર આ કાર્યક્રમ એક પણ પૈસો લીધા વિના વિના મૂલ્યે એટલે કે મફત રાખવામાં આવ્યો છે, તમારા માટે મફત છે પણ ગરદણી માટે 1,00,000 રૂપિયાનો ખર્ચો થયો છે ત્યારે આ કાર્યક્રમ થયો છે, એટલું યાદ રાખજો. મફતની કોઈ દુનિયામાં કિંમત નથી હોતી. પવન છે, મફતમાં મળે છે હવા, તો એની કિંમત નથી. પાણી મફતમાં મળે છે તો એની કિંમત નથી. મા બાપ પણ મફતમાં મળે છે એટલે મા બાપની કિંમત નથી. જે વસ્તુ મફતમાં મળે છે એની કોઈ કિંમત નથી હોતી. એટલા માટે આપ લોકોને હું પ્રાર્થના કરું છું કે તમને મફત મળેલા પ્રોગ્રામની કિંમત કરજો. 2.5 કલાકનો આ કાર્યક્રમ છે એને પૂર્ણ રીતે સાંભળશો તો આ કાર્યક્રમ પૂર્ણ સાંભળનારને પુણ્ય મળે છે. જેને ઘરે સંતાન ન હોય એને ઘરે પરમાત્મા સંતાન આપે છે. જેના ઘરની માલિકો દીકરાઓ સામું બોલતા હોય એના દીકરાઓ મા બાપનું આજ્ઞાનકારી બને છે. જેમને ઘરે સાસુ અને વહુના ઝઘડા હોય આ કાર્યક્રમને સાંભળવાથી એમના ઘરના સાસુ અને વહુના ઝઘડા ખતમ થઈ જાય છે. પણ સાંભળો તો અધવચ્ચે મૂકી જાઓ આ કાર્યક્રમ. અધવચ્ચે મૂકીને જનારને શું થાય, ઝઘડા હોય તો વધી જાય. છોકરો કહ્યું ન માનતો હોય તો હાવ માનવાનું બંધ કરે. જો અધવચ્ચે મૂકીને ભાગશો તો મારી જવાબદારી આ કાર્યક્રમની નથી આપના માટે. આ કાર્યક્રમને સાંભળ્યા પછી આજ લવારપુરની માલિકો મારો આજનો આ કાર્યક્રમ 895મો પ્રયોગ છેલ્લા 3 વર્ષની માલિકો લવારપુરની માલિકો ભજવાઈ રહ્યો છે. 895 પ્રયોગો આ કાર્યક્રમના થઈ ગયા. લંડનમાં 45 પ્રયોગ થઈ ગયા અને હિન્દીમાં આ કાર્યક્રમ 51 કાર્યક્રમો હિન્દીમાં થઈ ગયા છે. આ કાર્યક્રમને સાંભળ્યા પછી 7 વર્ષથી જે વહુ પોતાના સસરાની સાથે નહોતી બોલતી એ સસરા અને વહુના આ બોલા કાર્યક્રમને સાંભળ્યા પછી તૂટી ગયા છે. આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા મારી આપ લોકોને પ્રાર્થના છે કે સાસુ અને વહુ જો ભેગા આવ્યા હોય અને જો વહુ દૂર બેઠી હોય તો વહુને પ્રાર્થના કરું છું કે ઊભી થઈ અને એની સાસુની પાસે બેસી જાય. 2 મિનિટ આપું છું, ચાલો જઈ ફટાફટ વહુને કહું છું ઊભી થાઓ અને સાસુની પાસે આવી જાઓ.